વડિયા નજીક જેતપુર ડેપોની એસટી બસનો અકસ્માત સર્જાયો. એસટી બસનું સ્ટેરિંગ પ્રોબ્લેમ થઈ જતાં વડિયા નજીક સર્જાયો અકસ્માત જૂનાગઢથી વડિયા તરફ જઈ રહેલ એસટી રૂટ પર સ્ટેરિંગમાં પ્રોબ્લેમ થઈ જતાં રોડની નીચે ઉતરી પડ્યો. એસટી બસમાં 7 પેસેન્જરો દ્વારા ડ્રાઈવર કંડક્ટર કુદરતી બચાવ થતાં એસટી તંત્ર હાશકારો અનુભવ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા નજીક જેતપુર ડેપોની એસટી બસનો અકસ્માત સર્જાયેલ. એસટી બસનું સ્ટેરિંગ પ્રોબ્લેમ થઈ જતાં વડિયા નજીક સર્જાયો અકસ્માત. જૂનાગઢથી વડિયા તરફ જઈ રહેલ એસટી રૂટ પર સ્ટેરિંગમાં પ્રોબ્લેમ થઈ જતાં રોડ નીચે ઉતરી ગઈ. એસટી બસમાં 7 પેસેન્જરો અને ડ્રાઈવર કંડક્ટરનો કુદરતી બચાવ થતાં એસટી તંત્રે હાશકારો અનુભવ્યો છે. ત્યારે હાલ એસટી બસમાં સ્ટેરિંગ પ્રોબ્લેમની રિપેરિંગની ડ્રાઈવર દ્વારા રજૂઆત કરેલ છતાં આ એસટી બસને પોતાના રૂટ પર મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ. તો બીજી બાજુ અકસ્માત જોઈને સલામત સવારી એસટી તમારી સલામતી તમારીનું સૂત્ર સાચું પડતું જણાઈ રહ્યું છે. હાલ આ જ રીતે એસટી તંત્ર પેસેન્જરોને અવરવાહ કર્યા વગર રિપેરમાં મૂકવાની એસટી બસ રૂટ પર મૂકવામાં આવી ત્યારે પેસેન્જરોની સલામતી કેવી રીતે જળવાઈ રહેશેનો વેધક સવાલ પેસેન્જરો કરી રહ્યા હોવાનું વધુ જાણવા મળ્યું. તેમજ આ અંગેની વધુમાં એસ બસના ડ્રાઈવરે જણાવેલ. કઈ રીતે આખી આ બનાવ બન્યો? આ બનાવમાં સાહેબ એવું છે કે હું જેતપુર ડેપોની ગાડી છે, જેતપુર ડેપોની 98 નંબરની ગાડી છે. અમે જૂનાગઢથી વડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે અને મારું નામ પરબતભાઈ ડ્રાઈવર છે, પરબતભાઈ એ પરળ. અમે જૂનાગઢથી ઢોળવાથી નીકળ્યા, ઢોળવાથી આશરે 4-5 કિલોમીટર વડિયા ત્યાંથી 2 કિલોમીટર બાકી રહી છે. ગાડી એકદમ ધીમી સ્પીડમાં ચાલતી હતી, અચાનક આ સ્ટેરિંગ ફ્રી થઈ ગયું અને મહા મુસીબતે ગાડી કાબુ કરી અને ગાડી નીચે ઉતરી ગઈ. અલા, બસની અંદર પેસેન્જરો અને ટોટલ કેટલા વ્યક્તિઓ હતા? બસની અંદર પેસેન્જરમાં અમે ડ્રાઈવર કંડક્ટર અને પેસેન્જર સહિત અમે 9 વ્યક્તિ હતા. તેમાં કોઈ પણ પેસેન્જરને કે અમને ડ્રાઈવર કંડક્ટરને કંઈ પણ એક પણ ઈજા થયેલ નથી, કોઈ પણ પ્રકારની ઈજા થયેલ નથી. અશોક મણવર, ZSTV, અમરેલી.